સબ્બીર જાફરભાઈ લોખંડવાલા. સબ્બીરભાઈ, તમારા સાથે શું ઘટના બની? મારા સાથે ઘટના એમ બની કે હું 2020માં એના પહેલાંથી હુસેનભાઈ રાજીના સાથે મારો પરિચય હતો, એક જ સમજના હતો, એટલે અમે લોકો વારંવાર મળતા બી હતા. પરિચય બી જૂનો હતો. પછી મારા મધર એક્સપાયર થયા ત્યારે એ જુબેરભાઈ બધા મને સહાનુભૂતિ આપતા હતા, મને ગમતું બી હતું જરા. એના પછી એ લોકો એકવાર ડિમાન્ડ કરી 55 લાખ રૂપિયા હીરાના કામ માટે જોઈએ છે. મેં 55 લાખ રૂપિયાની સગવડ એ લોકોને કરી આપી જે મારા પાસે હતા એ વખતે. ત્યાં 50 લાખ રોકડા હતા અને 5 લાખ મારા બેંકમાં તમે ટ્રાન્સફર લોકો એમ જે કીધું કોઈ સરફરાજ પટેલના નામ પર મેં કેવું કંઈ નામ છે એમાં મેં નાખેલા RTGSથી. એના પછી પૈસા પણ ટાઈમ આવ્યો ત્યારે એમ કહે કે માલ કસ્ટમર પકડાયો ગયો છે. મેં વાત મારી લીધી કદાચ હોઈ શકે આ ધંધામાં એવું બને છે. તો પછી મેં 35 લાખની બીજી સગવડ એ લોકોને કરી આપી. 90 લાખ આપ્યા પછી એ લોકોએ કહે હવે હજી માલ છૂટતો નથી ને બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે, તમે અમારો પ્લોટ લઈ લો જે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં છે. તો હું એ પ્લોટ જોયો, મને ગમી ગયો. હું સુરતનો લોકલ બિલ્ડર છું, નાનો બિલ્ડર છું, એવું કંઈ મોટો નથી, પણ લોકલ કામ કરું છું. નાના નાના 2-2 કરોડના પ્લોટ લઈને બિલ્ડિંગ બનાવવાના. મેં કીધું મને ચાલશે આ જગા. મેં મારા આર્કિટેક્ટને બી જગા બતાવી. હું એમના સાથે હેદરભાઈ વકીલ જેમના ડોક્યુમેન્ટ એમના બનતા હતા એના બી મને અયાજને કાલુ લઈ ગયા. એ કીધું કે હા 40 લાખ રૂપિયા વાઇફને આપવાના છે, બાકી સ્ટેમ્પ બી લેવાઈ ગયા છે, અસાનદારો બી પાસ છે. તો મેં એને 40 લાખની સગવડ કરી આપી, ઉપરના 70 લાખ બી આપી દીધા. પછી મને કોઈ બી સંજોગના અંદર આ વસ્તુ નાંદર લોકો મને કોઓપરેટ કરવા તૈયાર નહીં હતા. જગાના પેપર બી મને આપતા નહીં હતા. પછી દર વખતે કંઈક ને કંઈક નવી વાતો લાવી અને મારા પપ્પાએ જગા રાખી લીધી છે મારી છોકરીની શાદી માટે એમ કરીને મને છેલ્લા સુધી રમાડ્યા જ કર્યા જગા આપવા નહીં. ને હુસેનભાઈને બી મેં ઘણા પૈસા આપી ચૂકેલો છું. પછી 2 લાખ રૂપિયા બી મેં એને આપ્યા અને ઘડી ઘડી એમને પૈસા જોઈતા તો હું મને આપતો હતો બી. એક લાલચ એમ હતી કે મારા પૈસા જે ગયેલા છે જુબેરના અંદર, જેને હું ઓળખતો જ નથી, જેને જોયો જ નથી, ખાલી આ હુસેનભાઈ થકી અને એના ફોન થકી જ મળેલો છું. તો મને એમ કે મારા પૈસા નીકળી જાય બસ. હું આ જ એના પર છેલ્લા 4 વર્ષથી લડી રહ્યો હતો. હવે જ્યારે મને એકદમ થઈ ગયું હવે આ લોકોને પૈસા આપવાની કોઈ નિયત જ નથી. તે વખતે પછી મેં એ લોકોએ મારા પાસે 35 લાખ રૂપિયા બીજા બી લીધેલા છે, પણ એ પછી મેં એકદમ કંટાળીને કમિશનર શ્રી પાસે ગયો. કમિશનર શ્રીએ મને અને મારી વાઇફ અમે બે જણ ગયેલા સવારે બહુ શાંતિથી સાંભળા. એના પછી અમારી ફરિયાદ બી કમિશનર શ્રીએ મહિધરપુરામાં ટ્રાન્સફર કરીને મહિધરપુરા પોલીસે કામગીરી કરીને એને ઝડપી બી પાડેલો છે. હજી કાલુ ને અહીંયા જ વોન્ટેડ છે, જેને હું પૈસા રોકડા કાલુ ને અહીંયા જ લેવા આવતા હતા. એ કાલુ ને અહીંયા જ વોન્ટેડ છે. બે જણા મળે તો ખબર પડે કે એ લોકો પૈસા લઈ જઈને કોને આપેલા છે સુરતમાં. પૈસા બધા મેં કાલુ ને અહીંયા જ નાતમાં આપતો હતો. અને આ લોકો શું કરે છે? એ લોકો ઝુબેરભાઈના માણસ તેમ કરતા હતા. ઝુબેરભાઈ કાયમ એમ કરતા કે ભાઈ આ કાલુ ને અહીંયા જ ને પૈસા આપી દો. તો હું એ લોકોને પૈસા આપતો હતો.